गुड मॉर्निंग, जय मामादेव। केम छो बाळ मित्रों, मजामां? बाळको, कल्लोल पाठ्यपुस्तकनी अंदर आपणे पाठ 9 समझूती मेळवता हता, बराबर। तेमां आपणे शरूआतमां एक वांदरा टोळीनी कविता विशे समज मेळवी हती, बराबर। हवे आपणे बळियां भीमनी वार्ताने समजवानी छे, बराबर। तो तमे पण तमारू कल्लोल पाठ्यपुस्तक लई लो। आपणे आ पाठ्यपुस्तकमां पाठ 9 अमे सौ तोफानीमां आગળની સમજ મેળવીએ। હવે જો બાળકો 115 પેજ નંબર પર આપેલું છે બળિયો ભીમ। મને આશા છે કે તમે બધા પણ તમારા કલ્લોલ પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 115 પર પહોંચી ગયા હશો। હવે આપણે આ વાર્તાની આગળ સમજૂતી મેળવીએ તો હસ્તિનાપુર નામનું નગર હતું। શું હતું? હસ્તિનાપુર નામનું નગર હતું। આ નગરમાં 105 રાજકુમાર રહેતા હતા। હવે આ નગર હતું ને હસ્તિનાપુર, તેમાં 105 રાજકુમાર રહેતા હતા। 5 પાંડવો અને 100 કૌરવો એ મળીને 105 રાજકુમાર થતા હતા। નાના નાના રાજકુમારો ખાય પીવે, રમે અને મજા કરે। હવે જે નાના નાના રાજકુમાર હતા ને એ બધા ખાય પીવે, રમે અને મજા કરે। હવે એકવારની વાત છે કે એકવાર 5 પાંડવ બગીચામાં રમતા હતા। 5 પાંડવ છે એ બગીચામાં રમતા હતા, એટલે કે 5 પાંડવ છે એ સગા ભાઈ 5 હતા, અને જે 100 કૌરવો છે ને એ સગા 100 ભાઈઓ હતા, બરાબર। તો એમાંથી જે 5 પાંડવો છે ને એ બગીચામાં રમતા હતા, એટલામાં દુર્યોધન અને તેના 99 ભાઈઓ આવ્યા। એટલામાં છે દુર્યોધન અને તેના બીજા જે 99 ભાઈ છે એ આવ્યા। દુર્યોધન અને તેના બીજા ભાઈઓને પાંડવો જરાય ન ગમે। હવે જો શું કહે છે કે દુર્યોધન અને એના જે 99 ભાઈ છે, એટલે કે 100 ભાઈઓને પાંડવો જરાય ગમતા ન હતા। એમાંય ભીમ માટે કૌરવોના મનમાં બહુ જ ખીજ હતી। કૌરવો હંમેશા ભીમને હેરાન કરવાની તક શોધતા હોય છે। હવે જે કૌરવો છે, જે 100 ભાઈઓ છે, એ હંમેશા પાંડવોને હેરાન કરવાની તક જ શોધતા હોય છે। એક દિવસની વાત છે, દુર્યોધન પાંડવોને કહે છે, ચાલો આપણે ભેગા મળી આંબલી પીપળી રમીએ। હવે એક દિવસની વાત હતી, એક દિવસ છે બધા બગીચામાં રમતા હતા, એટલામાં દુર્યોધન છે પાંડવો પાસે આવે છે અને પાંડવોને શું કહે છે કે ચાલો આપણે ભેગા મળીને આંબલી પીપળી રમીએ। ભીમ અને અર્જુનને રમવાની ના પાડી, કારણ કે ભીમને અને અર્જુનને ખબર છે કે પાંડવો છે એ કપટી છે, એ કાંઈક પણ નાની નાની વાત હોય તો એમાં એ ખોટું કરે છે, એટલે ભીમે અને અર્જુને રમવાની ના પાડી। પરંતુ યુધિષ્ઠિરે શું કહ્યું? યુધિષ્ઠિર છે એ સૌથી મોટો ભાઈ હતો પાંડવોમાં, તો તેને યુધિષ્ઠિરે શું કહ્યું? હા, ચાલો આપણે સાથે રમીએ। યુધિષ્ઠિરની વાત બધા પાંડવો માને। હવે જો એમાંથી જે મોટા ભાઈ છે ને યુધિષ્ઠિર, એને શું કહ્યું કે ચાલો ને રમીએ, એમાં શું થઈ ગયું, આપણે બધા ભાઈઓ જ છીએ, એટલે યુધિષ્ઠિરની વાત છે 5 પાંડવો માનતા, એટલે પછી રમવાનું શરૂ કરે છે, બરાબર। કૌરવોએ એવું વિચાર્યું કે ભીમને દાવ આપવો અને આપણે ઝાડ પર ચડી જવું, એ ઝાડીઓ તો ઝાડ પર ચડી શકશે નહીં, મજા આવશે। હવે ભીમ છે એ પહેલવાન જેવો હતો, ભીમની ઊંચાઈ પણ હતી અને એનું શરીર પણ એટલું હૃષ્ટપુષ્ટ હતું, એટલે જે કૌરવો છે ને એને શું નક્કી કર્યું કે આપણે ભીમને દાવ આપવો છે, ભીમ છે એ બધાને શોધવા આવશે, આપણે છે એ ઝાડ પર ચડી જશું। ભીમ તો કે ઝાડ પર ચડી શકવાના નથી, કારણ કે એનું શરીર મોટું હોવાથી, આવી મનમાં એને કપટ હતું, આવી મનમાં એને વાત હતી, એટલા માટે એ ભીમને દાવ આપે છે, બરાબર। હવે બાળકો આપણે 115 પેજ ઉપર સમજી ગયા, હવે જશું 116 પેજ પર। ભીમનો દાવ આવ્યો, ભીમે આંખ બંધ કરી ગણવાનું ચાલુ કર્યું, 1, 2, 3, 4, 10, 11, 12, 20, 30, 50, 80, 90, 91, 98, 99, 100, એટલે કે ટૂંકમાં ભીમે આંખ બંધ કરી અને 1 થી 100 અંકની ગણતરી કરી, એટલી વારમાં શું બધા છુપાય છે।
આંખ ઉઘાડીને આજુબાજુ જોયું તો કોઈ જોવા ન મળે. હવે છે ભીમનો દાવ આવ્યો. ભીમ છે આંખો બંધ કરી અને 1 થી 100 અંક બોલે છે, 1, 2, 3, 4 થી લઈ અને 100 સુધી બોલે છે. પછી જ્યારે જે આંખ ખોલે છે ને તો તેની આજુબાજુમાં એને કોઈ જ દેખાતું નથી. દુર્યોધન અને બીજા કૌરવો ઝાડ પર બેસી હસતા હતા. હવે ઝાડ જો નીચે ચિત્ર આપેલું છે કે ભીમ છે એ દાંત દે છે અને એ આંખ ખોલીને જોવે છે તો કોઈ દેખાતું નથી. દુર્યોધન અને તેના ભાઈઓ હસે છે કે હવે ભાઈ તું અમને શોધી બતાવ. બીજા કૌરવો ઝાડ પર બેસી હસતા હતા. ભીમ ઝાડ નીચે ગયો. કૌરવો ભીમને ખીજવવા લાગ્યા. હવે જુઓ ભીમ છે એ કૌરવોની જ્યારે શોધવા જાય છે તો કૌરવો ઝાડ પર બેસીને હસે છે, કારણ કે એને પકડી શકતો નથી. એટલા માટે એવું એ કૌરવો વિચારે છે કે ભીમ છે અમને પકડી શકવાનું નથી, બરાબર. હવે ભીમને ખીજવા લાગ્યા કે ઝાડીઓ 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 ભીમ ઝાડ પર ચડશે કેમ, આંબલી પીપળીનો દાવ દેવા આપણે એ અડશે કેમ. હવે શું ખીજવા લાગ્યા કે ઝાડીઓ 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 ભીમ ઝાડ પર ચડશે કેમ, આંબલી પીપળીનો દાવ દેવા આપણને એ અડશે કેમ, બરાબર. હવે જો ભીમને એ ખીજવા લાગ્યા અને આવી રીતના બોલવા લાગ્યા. ભીમ વિચારમાં પડી ગયો કે વાત તો સાચી, હું ઝાડ પર કેવી રીતે ચડું. ત્યાં તો કૌરવો ફરીથી બોલ્યા. જો ભીમના મનમાં વિચાર થયો કે આ લોકોની વાત તો સાચી છે, હું આ લોકોને પકડી તો નહીં શકું, તો હું ઝાડ પર ચડીશ નહીં, આ લોકોને અડીશ નહીં, તો હું એને પકડીશ કેવી રીતના. ત્યાં ફરી પાછા કૌરવો શું બોલે છે, કોઈના ટેકે ચડશે તો પણ ફેરો એનો ફોગટ જશે, ઝાડની ડાળીએ પગ મૂકશે તો ડાળી સાથે નીચે જશે. હવે શું કહે છે કે કોઈનો ટેકો નહીં લેવાનો, ઝાડ પર ચડવું હોય તો કોઈનો ટેકો લેવાનો નથી, અને ડાળી પર પગ મૂકશે તો ડાળી તો ભાંગી જશે, કારણ કે ભીમના શરીરનું વજન જ એટલું હતું, બરાબર. ભીમને બહુ ગુસ્સો આવ્યો અને જોરથી બૂમ પાડી એના મોટા અવાજથી. જો ભીમને છે એ ખૂબ જ ગુસ્સો આવે છે અને ગુસ્સો આવે છે તો એ એકદમ મોટો અવાજ કરે છે, તો એના મોટા અવાજથી તો કૌરવો ધ્રુજવા લાગે. શું થયું, એના મોટા અવાજથી કૌરવો છે એ ધ્રુજવા લાગે છે. ભીમે પોતાના હાથી જેવો પગ પછાડ્યો. ભીમે પોતાના એકદમ ઊંચા અવાજે એને ચીસ નાખી, એટલે કે અવાજ એટલો ઊંચા અવાજે કર્યો કે એના એટલા અવાજથી કૌરવો ધ્રુજવા લાગ્યા અને હાથી જેવો પગ પછાડતા ધરતી ધ્રુજી. 2-3 કૌરવો તો ઓ મારે કરીને નીચે પડ્યા. હવે ભીમે એકદમ ચીસ પાડી, એકદમ મોટા અવાજે રાડ નાખી અને જે પગ ધરતી પર પછાડ્યો તો ધરતી છે ધ્રુજવા લાગી અને એમાં 2-3 કૌરવો છે એ નીચે પડી ગયા. ભીમ હજી પણ ગુસ્સામાં હતો, કારણ કે કૌરવો છે એવી રીતના બોલ્યા એટલે ભીમને ગુસ્સો આવ્યો કે આ તો જાડો પાડો છે, આ તો આપણને પકડી શકવાનો નથી, બરાબર. ભીમ હજી ગુસ્સામાં હતો કારણ કે દુર્યોધન અને દુશાસન હજી ઝાડ પર હતા. આ બોલવાવાળા દુર્યોધન અને દુશાસન જ હતા અને એ હજી ઝાડ પર હતા, એટલે ભીમનો ગુસ્સો છે એ હજી એટલો ને એટલો હતો, કારણ કે જ્યાં સુધી ભીમ એ બંનેને પકડશે ને ત્યાં સુધી ભીમનો ગુસ્સો છે એ શાંત થવાનો નથી. અને ભીમને ખીજવતા હતા. ગુસ્સામાં ને ગુસ્સામાં ભીમે ઝાડના થડને જોરથી એક મુક્કો માર્યો. હવે જો ભીમ એટલો ગુસ્સે થઈ ગયો કે જે વૃક્ષ પર દુશાસન અને દુર્યોધન હતા ત્યાં એકદમ જોરથી મુક્કો માર્યો, આખું ઝાડ ધ્રુજી ગયું. ઝાડ છે એ આખું ધ્રુજી ગયું તો 4-5 કૌરવો તો ઓમાં મરી ગયા કરતા નીચે પડી ગયા. જ્યારે ભીમને ફરી પાછો ગુસ્સો આવે છે, તે વૃક્ષને મારે છે, તો ફરી પાછો વૃક્ષને મુક્કો મારતા 2-3 કૌરવો પાછા નીચે પડી જાય છે. આ જોઈને ભીમને યુક્તિ સૂચી. તેણે તો આ ઝાડના થડને બાથમાં પકડીને જોરથી હલાવવાનું શરૂ કર્યું. હવે જ્યારે ભીમે મુક્કો માર્યો તો એક મુક્કામાં 2-3 કૌરવો પડી ગયા, તો એને યુક્તિ સૂચી કે આ ઝાડને છે હું એકદમ કઠણ પકડી રાખું અને પછી એને ધ્રુજાવું તો કેમ રહેશે. આખું ઝાડ વિલોડા લેવા માંડ્યું, ઝાડ હલવાથી દુર્યોધન અને દુશાસન અને બાકીના બધા કૌરવો ઝાડ પરથી ટપોટપ નીચે પછડાયા. જ્યારે ભીમે
એકદમ કઠણ પકડી અને વૃક્ષને પકડી અને એકદમ ધ્રુજાવ્યું તો વૃક્ષની ડાળીઓ છે એ હિલોડા લેવા માંડ્યું, એટલું વૃક્ષ હલવા માંડ્યું કે દુર્યોધન, દુશાસન અને બીજા જે એના કૌરવો છે, ભાઈઓ છે, એ બધા ટપોટપ છે નીચે પડ્યા માંથી. દુર્યોધન તો ઊંધે માથે પટકાયો, ભીમ દુર્યોધનને અડી ગયો, દાવ દુર્યોધન પર આવી ગયો અને ભીમ છે એ ખુશ થઈ ગયો. હવે જો ભીમે યુક્તિ કરી કે હું છે આ ઝાડને આખો આખું ધ્રુજાવું, મારા એક મુકામાં જો બે ત્રણ કૌરવો પડી જતા હોય તો હું આખે આખા ઝાડને બાથમાં પકડી અને જો ધ્રુજાવી નાખું તો આ બધા છે એ ટપોટપ નીચે પડવા લાગશે. તો તેણે એમ જ કર્યું, ઝાડને છે બાથમાં ભરી અને આખું ઝાડ હલાવા લાગ્યા તો બધા મંડ્યા નીચે પડવા. અને ભીમે છે દુર્યોધનને અડી અને દાવ છે દુર્યોધનને આપી દીધો અને પોતે ખુશ થઈ ગયો. તો બાળકો, આ હતી આપણી બળિયા ભીમની વાર્તા, બરાબર. મને આશા છે કે તમને બધાને આ પાઠ, આ વાર્તા છે સરસ મજાની સમજાઈ ગઈ હશે, બરાબર. હવે બાળકો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જ પાઠ, આપણા પાઠ 9માં એક સરસ મજાની કવિતા આવી છે દરિયાકાંઠે, તેની સમજ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું, બરાબર. તો ત્યાં સુધી જય મામાદેવ.